गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप बीजा के शब्दों अभ्यास करूँ जो हमें सीप जाए तो ऐसे टाइप की कहवा
ત્યાર પછી છે શિફ્ટ S H I F T શિફ્ટ અને S I F T શિફ્ટ તો બને નામ જાણી લઈએ આપણે S H I F T શિફ્ટ એટલે ખસવું ભવિષ્ય સૂચક શબ્દ છે સેલ અને વિલ એમાંનો શબ્દ છે તો બીજો શબ્દ છે એમાં એમાં એસ એચ ઈ ડબલ એલ સેલ એટલે કવચ અથવા કોચલું અને નેક્સ્ટ એમાં એમાં ત્રીજો છે એસ એચ એ એલ ઈ સેલ એટલે પથ્થર થશે અને એસ ઈ ડબલ એલ સેલ એટલે વેચવું જે ક્રિયાપદ છે અને સી ઈ ડબલ એલ સેલ એટલે કોષ જેમાં પ્રાણી કોષ છે વનસ્પતિ કોષ અથવા ઘડિયાળ કે કોઈ પણ આપણે કહીએ છીએ ને આમાં સેલ નખાવવાની જરૂર છે એટલે કોઈ રમકડું હોય તો નથી કહેતા સેલ વિના ચાલતું નથી તો સી ઈ ડબલ એલ સેલ થશે ત્યાં ત્યાર પછીનો શબ્દ છે સિયર તો એસ એચ ઈ એ આર સિયર એટલે કાપવું તો બીજું સિયર છે એસ એચ ડબલ ઈ આર સિયર એટલે પૂરું નેક્સ્ટ છે સીટ S H ડબલ ઈ ટી સીટ એટલે પતરું તો S H I T સીટ એટલે ગુસ્સો બતાવો સાઈડમાં નેક્સ્ટ બીજો છે સીપ તો સીપ એટલે ઘેટું તો S H I P સીપ એટલે વહાણ અથવા તો જહાજ છે શિફ્ટ S H I F T શિફ્ટ એટલે ખસવું તો S I F T શિફ્ટ એટલે ચાળવો સિમ્યુલેટ S I M U L A T E સિમ્યુલેટ એટલે દોડ કરવું તો સ્ટિમ્યુલેટ
STIMULATE स्टिम्युलेट એટલે ઉત્તેજન આપવું. નેક્સ્ટ છે સ્લેટ SLATE સ્લેટ એટલે પાટી. આપણે લખવાની સ્લેટ છે તેને કહેવાય છે પાટી ગુજરાતીમાં. તો બીજો શબ્દ છે સ્લેટ SLATE ખાલી પાછળ ઈ નથી તો SLATE સ્લેટ. સ્લેટ એટલે સાંકડો કટકો નાનો હોય એકદમ એને કહેવાય છે સ્લેટ. નેક્સ્ટ છે સ્લીપ SLEEP સ્લીપ એટલે સૂવું અથવા તો ઊંઘવું. તો બીજો શબ્દ છે SLIP સ્લીપ એટલે લપસવું. ફરી હજુ એક વાત જોઈએ છે બધા SHADE શેડ એટલે છાપરું. તો SHED શેડ એટલે પડવા દેવું. ઝાડ ઉપરથી પાંદડા પડતા હોય તો એને પણ શેડ કહેવાય. શેડિંગ ઓન ધ લીવ્સ ઓફ ધ ટ્રી એમ પણ કહેવાય છે. સેલ તો SHELL સેલ એટલે થશે. તો SHEELL સેલ એટલે કવચ અથવા કોચલું. SHALE સેલ એટલે પથ્થર છે. અને SEELL સેલ એ ક્રિયાપદ છે. ટુ સેલ એટલે વેચવું. CEELL સેલ એટલે ફોર્સ. હજુ પણ એક સેલ આમાં સેલ આવે છે SALE. આપણે દુકાનોમાં જે સેલ ગોઠવાય છે ને નથી કહેતા સેલ છે આટલા ટકા ડિસ્કાઉન્ટ છે તો ત્યાં SALE સેલ વપરાય છે. ત્યાર પછી છે સિયર. તો SHEAR સિયર એટલે કાપવું. તો SHEER સિયર એટલે પૂરું. સીટ SHEET સીટ એટલે પતરું. તો SHIT સીટ એટલે ગુસ્સો બતાવો. નેક્સ્ટ છે સીપ SHEEP સીપ એટલે ઘેટું. તો SHIP સીપ એટલે વહાણ અથવા તો જહાજ. નેક્સ્ટ છે સિફ્ટ SHIFT સિફ્ટ એટલે ખસવું. તો SIFT સિફ્ટ એટલે ચાળવું. સિમ્યુલેટ SIMULATE સિમ્યુલેટ એટલે ઉત્તેજન. સિમ્યુલેટ એટલે ડોળ કરવું. પણ સ્ટિમ્યુલેટ ટી વચ્ચે વધારાનો હશે. STIMULATE તો સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજન આપવો. પછી છે સ્લેટ SLATE સ્લેટ એટલે પાટી. તો SLATE સ્લેટ એટલે સાંકડો કટકો. નેક્સ્ટ છે સ્લીપ SLEEP સ્લીપ એટલે સૂવું અથવા તો ઊંઘવું. તો બીજું છે SLIP સ્લીપ એટલે લપસવું. આપણે સ્લીપિંગ કહીએ છીએ ને કે સ્લીપ કરી ગયો તો આ આવે. અને બીજું કે સ્લીપ આપણે કોઈ જગ્યાએ ક્યાં પૈસા ભરે નથી કે અમને સ્લીપ આપશો તો એમાં પણ આવી શકે છે. એટલે સ્પેલિંગ અલગ અલગ એક હોય અને કેટલીક વાર અર્થ અલગ થઈ જતા છે. પણ અગત્યની બાબત એક જ છે એ શબ્દ ક્યાં વપરાયેલો છે જોવાનું મહત્વ છે. બરાબર. ત્યાર પછી હવે આપણે આવા જ બીજા પાછા શબ્દો જોઈએ છીએ. SNAKE
આપણે બધા કહીએ છીએ બ્રેકફાસ્ટ છે, શું નાસ્તો છે, તો સ્નેક એટલે નાસ્તો. અને આ સ્નેક એન્ડ લીડર તમે ગેમ જોઈ છે, સાપ સીડી કહી છે સ્નેક એન્ડ લીડર, તો આ સ્નેક એટલે શું થશે, સાપ. ત્યાર પછી છે સોર, એસ ઓ એ આર, એસ ઓ એ આર અને એસ ઓ આર એ. એસ ઓ એ આર સોર એટલે ઉડવું અને એસ ઓ આર એ સોર એટલે દુઃખે દેવું. તમને કેટલું આવ્યું છે અને દુઃખે છે દેવું. ત્યાર પછી છે સોલ, એસ ઓ એલ ઈ, એસ ઓ યુ એલ. પહેલું છે સોલ એટલે તળિયું, આપણે ચંપલ ગેનો નીચેનો ભાગ હોય ને એને કહેવાય સોલ, અને આ સોલ એટલે આપણો આત્મા હોય ને એને સોલ કહેવાનો છે, સોલ એટલે આત્મા. ત્યાર પછી છે સમ, સમના પણ ઘણા શબ્દો છે. જુઓ, એક તો છે એસઓએમી સમ અને બીજું છે એસયુએમ સમ. તો જુઓ, એસયુએમ સમ એટલે તો દાખલો હોય, તે કરવા આવ્યો હોય ને તેને પણ સમ કહેવામાં આવે છે, દાખલો. અને એસઓએમી સમ એટલે કેટલો અથવા છોડો, એસઓએમી સમ એટલે કેટલો. કેટલું અથવા તો થોડું. ફરી એકવાર જોઈ લઈએ છીએ આપણે, તો જુઓ પહેલાં તો છે સ્લીક, એસ એલ આઈ સી કે સ્લીક એટલે હોશિયાર. તો એસ એલ ડબલ ઈ કે સ્લીક એટલે લીસ્ટુ, સુવાળું ને ચમકતો. પછી છે સ્નેક, તો એસ એલ એ સી કે સ્નેક એટલે નાસ્તો. તો એસ એન એ કે ઈ સ્નેક એટલે સાપ. પછી છે સોર, એસ ઓ એ આર સોર એટલે ઉડવું. તો એસ ઓ આર એ સોર એટલે દુઃખે તેવું આપણને કંઈક. ત્યાર પછી છે સોલ, તો એસઓ એલ ઈ સોલ એટલે તળિયું. અને બીજું છે સોલ, એસઓ યુ એલ સોલ એટલે આત્મા. નેક્સ્ટ છે સમ, એસઓએમ ઈ સમ એટલે કેટલો, તો એસયુએમ સમ એટલે દાખલો. ત્યાર પછી આપણે જોઈએ છીએ બીજું સો, એસ ઓ એ પી સો. અને બીજું છે એસ એચ ઓ પી સો. તો એસ ઓ એ પી સો એટલે સાબુ, અને શોપ નથી કહેતા શોપિંગ, તો શોપ એટલે દુકાન. તો મારા અંકલને આવી શોપ છે, તો શોપ એટલે દુકાન. ત્યાર પછી છે સોપ, એટલે એસઓપી સોપ એટલે પાછી લાંચ લેતા હોય, તો લાંચને પણ સોપ કહેવામાં આવે છે. આ નવો શબ્દ તો તમે નહીં જાણો અત્યાર સુધીમાં. ત્યાર પછી છે સેમ, એસએમ ઇઝ સેમ.
તારા જેવું છે, જીવું છે, કોઈએ કંઈ કહ્યું હોય ને એના જીવું છે તો સેમ શબ્દ તમે વાપરી શકો છો. લેસ એટ જે એમ સેમ એટલે સર, તમે કંઈ કરતા નથી કહેતા તો મને સરમ આવે છે તો સેમ. ત્યાર પછી છે સોલ્ટ, તો એસ એચ ઓ આર ટી સોલ્ટ. તો જુઓ પહેલાં તો સન, એસ ઓ એન સન એટલે પુત્ર અથવા તો દીકરો. તો એના જેવો બીજો શબ્દ છે કોની જગ્યાએ ખાલી યુ કરો છો તમે, એસ યુ એન સન એટલે સૂર્ય. નેક્સ્ટ છે સ, એસ ઓ એ પી, સોપ એટલે સાબુ. તો એસ એચ ઓ પી સોપ એટલે દુકાન. અને ત્રીજો જેના જેવો શબ્દ છે શોપ, એસ ઓ પી શોપ એટલે લંચ. નેક્સ્ટ છે સેમ, એસ એ એમ ઈ સેમ એટલે જેવું જ, અને એસ એચ એ એમ ઈ સેમ એટલે સરમ. કેટલીક વાર આપણને કેટલાક લોકો અમુક શબ્દો બોલે છે ત્યારે આપણે કેટલીક વાર સ્પેલિંગ પૂછવો પડે છે કે ભાઈ તમે કયા સ્પેલિંગમાં અથવા કઈ રીતે આ શબ્દનો યુઝ કરેલો છે, તો જ આપણને સાચો અર્થ જણાઈ શકે છે, સમજી શકીએ છીએ આપણે. બાકી એમનેમ જો એ સેમ બોલી જાય પણ સેમનો અર્થ શું સમજવો તો એ ખ્યાલ ના આવે, અથવા તમે કોઈને કંઈ મેસેજ કરતા હોય ને એમાં એ ઉતાવળમાં જો સ્પેલિંગ ખોટો લખાઈ જાય તો પણ કંઈક નવું થઈ જાય છે. ત્યાર પછી છે સોર્ટ, તો સોર્ટ એટલે ટૂંકું, તો એસ ઓ આર ટી સોર્ટ એટલે તેવું. નેક્સ્ટ છે સ્પેડ, એસ પી એ ડી ઈ સ્પેડ એટલે પાવડો. તો એસ પી ઈ ડી સ્પેડ એટલે ઝડપી. એકવાર હજુ ફરીથી બધા જોઈ લઈએ છે આ લખેલા છે એટલા. તો પહેલું છે સ્લીક, એસ એલ આઈ સી કે, સ્લીક એટલે હોશિયાર. તો એસ એલ ડબલ ઈ કે સ્લીક એટલે લીસું, સુવાળું અને ચમકતું, બરાબર. ત્યાર પછી છે સ્નેક, એસ એન એ સી કે, સ્નેક એટલે નાસ્તો. તો એસ એન એ કે ઈ સ્નેક એટલે સાપ. ત્યાર પછી નેક્સ્ટ છે સોર, એસ ઓ એ આર સોર એટલે ઉડવું. તો એસ ઓ આર એ સોર એટલે દુખે તેવો. નેક્સ્ટ છે સોલે, સોલ એસ ઓ એલ ઈ સોલ એટલે તળિયું. એસ ઓ યુ એલ સોલ એટલે આત્મા. નેક્સ્ટ છે સમ, એસ ઓ એમ ઈ સમ એટલે કેટલું. તો એસ યુ એમ સમ એટલે દાખલો. બાજુના સાઈડમાં જુઓ હવે બીજા શબ્દો છે સન, એસ ઓ એન સન એટલે પુત્ર અથવા તો દીકરો. તો એસ યુ એન સન એટલે સૂર્ય. નેક્સ્ટ છે સો, એસ ઓ એ પી સોપ એટલે સાબુ. તો એસ એચ ઓ પી સોપ એટલે દુકાન. એસ ઓ પી સોપ એટલે લાંચ, એટલે સોપના ત્રણ અલગ અલગ મિનિંગો આપણે જોઈ લીધા. ત્યાર પછી છે સેમ, એસ એ એમ ઈ સેમ એટલે જેવું જ. તો એસ એચ એ એમ ઈ સેમ એટલે સરળ. ત્યાર પછી છે સોલ્ટ,
एस एच ओ आर टी सॉर्ट એટલે ટૂંકો તો એસ ઓ આર ટી સોર્ટ એટલે તેવો નેક્સ્ટ છે સ્પેડ એસ પી એ ડી ઇ સ્પેડ એટલે પાવડો તો એસ પી ઇ ડી સ્પેડ એટલે ઝડપી તો તમે ઘણા બધા શબ્દો જાણો છો જુઓ છો કયા કયા શબ્દો ક્યાં વાપરવા બરાબર અને તમને પણ હેલ્પફુલ થાય તેવા આપણે શબ્દો જોયા છે અને આવા જ બીજા શબ્દો છે આપણે આગળના વિડીયોમાં જોઈશું તમારા હોમવર્કમાં તમારે આ જેટલા પણ શબ્દો થયા છે એકવાર ફરીથી રીડ કરતા જજો એ જ તમારું હોમવર્ક છે બાકીના શબ્દો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું